अंबाजी बाद वधु एक मंदिर में प्रसाद नो विवाद थयो छे। पावागढ़ मंदिर में नारियर ना प्रसाद ने लेने आ विवाद। पावागढ़ मंदिर में नारियर वधेरवा पर प्रतिबंध मुकवामां आव्यो। मंदिर में छोलेलू नारियर लावा पर प्रतिबंध। आखू नारियर माताजी ने धरावीने घरे लई जवानुं फरमान करवामां आव्युं छे। वेपारी छोलेलू नारियर वेचशे तो तेने पण दंड थशे। पावागढ़ मंदिर ट्रस्टे निर्णय जाहिर कर्यो छे। पावागढ़ मंदिर ट्रस्टना निर्णयथी भक्तोमां रोष छे। मंदिर ट्रस्टना निर्णयथी भक्तो अने वेपारीओमां व्यापक असंतोष जोवा मळ्यो। શ્રીફળ વધારતા હોય છે અને એનાથી આપણી આસ્થાઓ જોડાયેલી છે, તો હવે ભગવાન જાણે કે આ નિર્ણય કેમ લીધો અને એનામાં શું એનો હિત હોય તો આપણે ખબર નથી। વેપારીઓને પબ્લિક જે શ્રદ્ધાળુ છે એને અસર દિલમાં થાય। આજે તમે ઘરેથી શ્રીફળની માનતા લઈને આવો અને શ્રીફળ તમને ટ્રસ્ટી લોકો એવું કહે કે આ શ્રીફળ તો કે કઈનો ન્યાય કહેવાય યાર વડીલ। આ શ્રીફળ એટલે શ્રદ્ધાનો વિષય છે, એ મંદિરમાં વધેરાવું જ જોઈએ અને મંદિરમાં શ્રીફળ લઈ જવા પર રોકી શકે આ કયાનો ન્યાય કહેવાય। આ રજૂઆત થશે એનો જેમ અંબાજીમાં વિરોધ ચાલે એમ આગળ કંઈક ને કંઈક થશે, પણ આ આસ્થાને કેટલાય શ્રદ્ધાળુનો દિલ દુભાશે અમો, આ ખોટો નિર્ણય છે। એ બિલકુલ ખોટો છે। આજે માણસ જો યાત્રા કર દર્શન કરવા આવે અને નારિયેળ લઈને જાય અને ના વધારે તેને માનતા પૂરી થતી નથી, એટલે આ નિર્ણય બિલકુલ ખોટો લેવામાં આવ્યો છે અને ટ્રસ્ટીઓ એમનો મન ધાર્યું કરે છે એ યોગ્ય નથી અને નિર્ણય બિલકુલ સારી રીતે આવવો જોઈએ અને નારી વધારવું જ જોઈએ। ગાલ નારી તો બજારમાં બધા મળે છે, નારી લઈને ના વધારે છે। મારો વિરોધ છે કે આ ખોટું, તમે એનો સ્ટેન્ડ બનાવો, તમારા માણસ મુખ સાફ કરવા માટે બરોબર છે, માણસ મુખ સાફ કરો, રોજ 10 માણસ રાખો, આવા કેટલી બધી છતાં માણસ કેમ નથી રાખી શકતા? અસર તો બહુ મોટો થવાનો સાહેબ, અસર તો ઘણો માલ બગડી જવાનો, પડી રહેવાનો માલ, પબ્લિક સમજે નહીં, એ બોડે ફોલેલું નારિયેલ માગે, આખું નારિયેલ પબ્લિક લેતું જ નથી, પણ એમને તો ઉપર વધારવા દેવાના નથી ના, આમે આખું નહીં વધારવા દેતા, ફોલેલું નહીં વધારવા દેતા ઉપર। રજૂઆત તો કરવી જ પડશે સાહેબ, જો ટ્રસ્ટ શ્રીફળ લઈ જવા દે અંદર, નીચે તો નીચે જ વધારે છે, ઉપર વધારવા દેતા નથી અને વધારતા નથી ઉપર પબ્લિક, હવે આ નારિયેલ જો નીચે વધારવા દે તો ટ્રસ્ટનો આભાર। પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં છોલેલું નારિયેલ લાવવા પર અને નારિયેલ વધારવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, સાથે જ વેપારીઓને પણ છોલેલું નારિયેલ નહીં વેચી શકે તેવી તાકીદ કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ પંડ્યા છે, તેમની સાથે વાત કરીશું। અશોકભાઈ શું કહેશો, જે રીતના આજે નિર્ણય લેવામાં આવ્યો છે કેમ જરૂર પડી નિર્ણય લેવાનો? જય માતાજી। ઘણા બધા વખતથી એક પ્રશ્ન પાવાગઢમાં ઉત્પન્ન થયો છે અને એ છે કચરાના નિકાલનો। જેમ મંદિર નવું બન્યું અને સારી વ્યવસ્થાઓ થઈ તો સામે મંદિરની અંદર આવતા ભક્તોની સંખ્યા પણ 10 ગણી વધારે થઈ ગઈ। હવે આ સંખ્યા વધવાના કારણે જે પણ ઉપયોગ થતો હતો, પાણીની બોટલનો હોય કે શ્રીફળનો હોય, એ પણ 10 ગણો થયો અને કચરાના ઢગલા વધતા ગયા। પ્રશાસને સૌથી પહેલાં પ્લાસ્ટિક ઉપર બેન મૂક્યું, કલેક્ટર સાહેબે કર્યો, અમે બધાએ સહયોગ આપ્યો, વેપારીઓ સહયોગ આપ્યો અને અમે એમાં સફળ થયા છીએ મહદઅંશે। વેપારીઓ પણ પ્લાસ્ટિકની બેગો મૂકી કપડાની થેલીમાં શ્રીફળ અને પ્રસાદ આપતા થઈ ગયા છે। બીજો મુદ્દો હતો કે શ્રીફળને તમે છોલો એટલે એનો કચરો ઘણો બધો પડતો હતો, એના મોટા ઢગલા થાય ત્યાં મંદિરની અંદર જે લોકો શ્રીફળ માતાજીને ધરાવતા હતા એ શ્રીફળ ઉપર વ્યવસ્થા ન હોવાના કારણે નીચે દુધિયા તળાવ પાસે લઈ જઈને વધારે, તો ત્યાં આગળ પણ કચરાના ઢગલા મોટા થતા હતા। હમણાં જ થોડા દિવસ પહેલાં અકસ્માતે આગ પણ લાગી, સારું થયું કે કોઈ નુકસાન ન થયું અથવા કોઈને હાનિ ના થઈ। વેપારીઓ સાથે મીટિંગ મંદિર પ્રશાસન અને સ્થાનિક પ્રશાસન એટલે મામલતદાર શ્રી, તલાટી શ્રી, TDO શ્રી બધાએ સાથે મળીને અમે મીટિંગ કરી, એ પહેલાં પણ એક મીટિંગ કરી, અમે એમને પણ માર્ગદર્શન કર્યું કે તમારા બધાના સહયોગની જરૂર છે। આખા વેપારી એસોસિએશને પણ અમે જણાવ્યું, બધા લોકોના સાથ સહયોગથી આ અમારા નિર્ણયમાં અમે સફળતા મેળવીશું એવો મને આશા છે। જય માતાજી। કેટલાક વેપારીઓ છે જે આનો વિરોધ કરી રહ્યા છે નિર્ણયનો, એ કહી રહ્યા છે કે આનાથી વર્ષો પર જૂની જે પરંપરા છે તે તૂટશે,
સાથે જ ભક્તોની જે આસ્થા છે તેને ઠેસ પહોંચશે. મંદિરમાં શ્રીફળ નહીં લાવવાનું કહીએ તો કદાચ એવું બની શકે. આજે અંબાજી મંદિરમાં પણ શ્રીફળ અંદર નહોતા લઈ જવા દેતા, ત્યારે ઘણી બધી જગ્યાએ સુરક્ષાની દ્રષ્ટિએ નથી લઈ જવા દેતા, અને આવા બનાવો ક્યારેક બને. આ મોટું સ્થાન છે, આ શક્તિપીઠ છે, તો આવા નિર્ણયો કરતી વખતે ઘણી બધી વસ્તુને પણ ધ્યાનમાં રાખવી પડતી હોય છે. વેપારીઓને પણ મારી વિનંતી છે કે તમે આ નિર્ણયની અંદર સહયોગ આપો, તમારા વેપારને કોઈ નુકસાન નથી થવાનું, તમે તો શ્રીફળ એટલા વેચવાના જ છો. ભક્તો કહી રહ્યા છે કે એમની જે માનતા હોય કે શ્રીફળ વધારવાની, એ માનતા કઈ રીતે પૂરી થશે? કારણ કે જો અહીંયા વધારી જ નહીં શકે શ્રીફળ, તો શું લાગે છે આ જે રીતના કેટલાક ભક્તો પણ નારાજગી વ્યક્ત? ઘણી બધી વખતે માનતા હોય તો પણ આપણે ઘરે આપણા ત્યાં પાણિયારે આપણે માનતા પૂરી કરતા આવીએ છીએ, કારણ કે આપણે ન જઈ શકીએ તો પાણિયારે, આ તો એ શ્રીફળ પાણિયારે જઈને તમે વધી જ શકો છો. ન કરવું હોય તો અમે એ શ્રીફળ તમારું વધારવા માટેનું જે શ્રીફળ છે મંદિર લઈ જ લેવાની છે તમારી પાસેથી માચી ખાતે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, સી મીડિયા, પાવાગઢ મંદિર.